हेलो डियर स्टूडेंट्स, गुड मॉर्निंग टू ऑल। उदाहरण नंबर 3.6 बराबर। उदाहरण नंबर 3.6 में रकम कई आवी आपेली छे कि दरेक एक ओम ना एवा 12 अवरोध माथी समघन नेटवर्क ना विकर्ण ना साम सामे आवेला बिंदुओं वच्चे अवगणी शकाय तेवो आंतरिक अवरोध 10 वोल्टनी बेटरी साथे जोड़ेलो छे, बराबर। तो 10 वोल्टनी बेटरी साथे एक अवगणी शकाय तेवो आंतरिक अवरोध छे, एटले अहींया आंतरिक अवरोध लेवानी कोई जरूर नथी। परंतु आ समघन आपेलो छे एमां टोटल 12 ભુજાઓ હોય, 12 શાખાઓ હોય, તો દરેક શાખાનો અવરોધ તમને આપેલો છે 1 ઓમેગા। આ 1 ઓમેગા છે, બરાબર। તો અહીંયા સૌપ્રથમ આપણે 1 ઓમેગા દર્શાવી દઈએ, બધે 1 ઓમેગા, બરાબર। આ 1 ઓમેગા આપણો અવરોધ છે, આ 10 વોલ્ટની બેટરી છે। તો નેટવર્કનો સમતુલ્ય અવરોધ અને સમઘનની દરેક ભુજામાંથી પસાર થતો પ્રવાહ શોધો, બરાબર। આનો સમતુલ્ય અવરોધ તમારે શોધવાનો છે। એક એક અવરોધ કેવી રીતે બની શકે આ 12 ભુજાનો, તે આપણે શોધવાનું છે। તો સૌપ્રથમ શરૂઆત કરીએ, વિકર્ણના સામસામેના બિંદુઓની વાત કરી છે, એટલે કે એ બિંદુ થાય અને અહીંયા સી ડેશ થાય, બરાબર। એટલે અહીંયાથી આપણે વિદ્યુત પ્રવાહ છે એ ઇન કરવાનો છે, અહીંયાથી આઉટ થશે। તો અહીંયા જંકશન આવે છે, જંકશનમાંથી આ 3 શાખાઓ જુદી જુદી જાય છે, એટલે વિદ્યુત પ્રવાહ આપણે ધારી લઈએ 3I જેટલો। 3I વિદ્યુત પ્રવાહ ધારો તો રૂલ એવું કહે છે કે જો તમને અવરોધ એક સમાન હોય તો હંમેશા વિદ્યુત પ્રવાહ એક સમાન ડિવાઈડ થાય, એટલે આમાં પણ આવી જાય, આ બ્રાન્ચમાં પણ આવી જાય, અહીંયા પણ આવી જાય, એટલે આઈ 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 એટલે ટોટલ 3I થાય। હવે આઈ છે એમાં ફરીથી પાછું અહીંયા જંકશન છે એટલે બે ભાગમાં ડિવાઈડ થાય, તો આઈ નો અડધો થાય આઈ બાય ટુ, અહીંયા થાય આઈ બાય ટુ, ફરી પાછો આઈ આગળ જશે તો અહીંયા જંકશન આવે છે, તો આ શાખામાં આઈ બાય ટુ જશે, આ શાખામાં આઈ બાય ટુ જશે, સેમ આ આગળ જશે તો અહીંયા પણ જંકશન આવે છે, તો અહીંયા પણ એનો અડધો થઈ જશે, અહીંયા પણ અડધો થશે, બરાબર। તો આ શાખામાંથી આઈ બાય ટુ આવે છે, જો આ શાખામાંથી આઈ બાય ટુ છે અને આ શાખામાંથી આઈ બાય ટુ છે, તો ટોટલ આઈ બાય ટુ આઈ બાય ટુ એટલે ફરી પાછો શું થઈ જશે, આઈ થઈ જશે। સેમ એવી જ રીતે અહીંયાથી આઈ બાય ટુ આવે છે અને આ શાખામાંથી આઈ બાય ટુ આવે છે, એટલે અહીંયા પહોંચશે એટલે ફરી પાછો આઈ થઈ જશે। સેમ એવી જ રીતે અહીંયાથી આઈ બાય ટુ આવે છે, અહીંયાથી આઈ બાય ટુ છે, આમાં આઈ થઈ જશે, બરાબર। તો ફરી એકવાર આમાંથી આઈ 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 એ ત્રણે અહીંયા ભેગા થશે અને ટોટલ કેટલું બનાવશે, 3I છે। ખૂબ જ અગત્યની વિદ્યાર્થી મિત્રો, એ મહત્વની અને અગત્યની બાબત એ છે કે તમને આવી રીતે કરંટનું ડિસ્ટ્રીબ્યુશન આવડતું હોવું જરૂરી છે, બરાબર। કેવી રીતે ડિસ્ટ્રીબ્યુટ કર્યા, તો અહીંયાથી આપણે ઇન કર્યા અને અહીંયાથી આઉટ કર્યા, જેટલો તમે ઇન કર્યો તો એટલો જ કરંટ તમે આઉટ કર્યો, તો તમે જે ડિસ્ટ્રીબ્યુશન કર્યું છે એ રાઈટ છે તેવું કહેવાય, બરાબર। તો હવે બંધ ગાળો આપણે લઈએ છે, ધારી લઈએ એ બી સી ડી, અને અહીંયા ધારી લઈએ એ ડેશ બી ડેશ સી ડેશ ડી ડેશ, તો બંધ લૂપ કઈ લઈએ છે આપણે, એ બી સી સી ડેશ ઈ એ, એ બી સી સી ડેશ નીચે આવીશું ઈ અને એ, બરાબર। એના માટે કિર્ચોફનો બીજો નિયમ લગાવીએ, ચલો કિર્ચોફનો બીજો નિયમ લગાવો, તો જે દિશામાં વિદ્યુત પ્રવાહ જાય છે એ જ દિશામાં તમે જાઓ છો તો નેગેટિવ આવશે, એટલે માઇનસ આઈ આર થશે, અને આપણે આર અત્યારે લઈએ છીએ કિંમત મૂકતા નથી, તો માઇનસ આઈ આર,
આગળ ગયા તો અહીંયા શું આવશે? માઇનસ આઈ આર બાય ટુ આવશે, બરાબર આપણી દિશામાં છે. આગળ ગયા તો ફરી પાછો માઇનસ આઈ આર આવશે, અને બેટરીમાં માઇનસથી પ્લસ, તો બેટરી હંમેશા આપણે પ્લસ લઈએ છીએ, ઇઝ ઇક્વલ ટુ ઝીરો, જે આગળના દાખલાઓમાં પણ આપણે જોયું છે, બરાબર. ચલો એક બે અને ત્રણ, આ ત્રણે ત્રણનો લસા લઈ અને સરવાળો કરીશું તો ફાઈવ આર બાય ટુ આવશે, અને ઈ છે આ માઇનસ છે એ પહેલી સાઈડ જાય તો પ્લસ થઈ જાય, એટલે ઇક્વલ્સ ટુ ઈ, અને સમીકરણ નંબર એક આપ, બરાબર. એવી જ રીતે જો આપેલ નેટવર્કનો સમતુલ્ય અવરોધ આર ઇક્વિવેલન્ટ હોય, જે આપણે શોધવાનો છે, પ્રશ્નમાં કીધેલો છે, તો આર ઇક્વિવેલન્ટ એટલે આખી સર્કિટનો અવરોધ, હવે આખા નેટવર્કનો અવરોધ આપણે આર ઇક્વિવેલન્ટ લીધો છે, તો પ્રવાહ પણ આપણે આખા નેટવર્કનો જ લેવો પડે. હવે હોલ નેટવર્કનો પ્રવાહ કેટલો છે? થ્રી આઈ. તો સૂત્ર આપણી જોડે શું છે? તો વી બરાબર આઈ આર, ઓહ્મના નિયમ અનુસાર વીની જગ્યાએ તમે ઈ લખો, આઈની જગ્યાએ આપણી પાસે વિદ્યુત પ્રવાહ કેટલો છે? થ્રી આઈ જેટલો, અને સમતુલ્ય અવરોધ કેટલો છે? આર ઇક્વિવેલન્ટ સમીકરણ નંબર બી આપો. હવે સમીકરણ એક અને સમીકરણ બે એ બંનેમાં ઈ સરખા છે, બરાબર, એટલે સમીકરણ એક અને બેને સરખાવતા સામસામે સરખાવો તો આઈ આઈ કેન્સલ થઈ જશે, અહીંયા આવશે ફાઈવ આર બાય સિક્સ, અને આર ઇક્વિવેલન્ટ, હવે આર ઇક્વિવેલન્ટ છે ઇઝ ઇક્વલ ટુ ફાઈવ આર બાય સિક્સ, પરંતુ આરની કિંમત જો દરેક શાખામાં આરની કિંમત કેટલી છે? તો એક ઓમેગા છે, વન ઓમેગા, બરાબર. તો વન ઓમેગા થઈ, તો આરની જગ્યાએ વન ઓમેગા મૂકીએ તો ફાઈવ ઇન્ટુ વન એટલે એ ફાઈવ થઈ જશે. તો આન્સર તમારો આવશે, પહેલો આન્સર કે સમતુલ્ય અવરોધ આખા નેટવર્કનો કેટલો મળશે? ફાઈવ બાય સિક્સ ઓમ. હવે બેટરીમાંથી નીકળતો પ્રવાહ, આ બેટરીમાંથી નીકળતો પ્રવાહ, બરાબર. તો સૂત્ર ફરી એકવાર આમાંથી આઈને કરતા બનાવો, તો વી અપોન આર થાય, વીની જગ્યાએ આપણે ઈ લઈશું બેટરીનું ઈએમએફ, અને આરની જગ્યાએ આર ઇક્વિવેલન્ટ, હવે આર ઇક્વિવેલન્ટ છે એ છે આપણી પાસે ફાઈવ બાય સિક્સ, બરાબર. સિક્સને જવા દો ઉપર, તો ટેન ઇન્ટુ સિક્સ ડિવાઈડ બાય ફાઈવ, તો પાંચ દુ દસ આવશે, બે ગુણ્યા બે કરશો એટલે ચાર એમ્પિયર જેટલો તમને પ્રવાહ મળશે, બરાબર. તો પ્રશ્ન એવો પૂછ્યો છે, દરેક શાખામાંથી વહેતો પ્રવાહ, હવે કુલ પ્રવાહ કેટલો થાય, આખા નેટવર્કનો પ્રવાહ કેટલો થાય? તો લખીએ, નેટવર્કનો કુલ પ્રવાહ કેટલો ધાર્યો તો આપણે થ્રી આઈ જેટલો. હવે આઈ ની કિંમત તમારી જોડે છે ચાર, તો કેટલું થયું? બાર એમ્પિયર થયું. હવે બાર એમ્પિયર છે એ આઈ વાળું જે પણ નેટવર્ક છે, એટલે કે આ એક, આ બે અને આ ત્રણ, એમાંથી તો આઈ એમ્પિયર જેટલો જાય છે, એટલે કે કુલ કેટલો જશે તમારી જોડે? તો બારના ત્રણ ભાગ કરી નાખો, અહીંયાથી બાર જશે તો ત્રણ ભાગ કરી નાખીએ, તો આમાંથી કેટલો જાય? ચાર ચાર અને ચાર, બરાબર. તો એ બી, એ ડી અને એ એ ડેસ, આ જે ત્રણ તમને બ્રાન્ચ આપેલી છે, એ ત્રણ બ્રાન્ચમાંથી કેટલો વિદ્યુત પ્રવાહ જશે? તો એ બી પછી બીજી બ્રાન્ચ આવશે એ ડી, ત્રીજી આવશે એ એડેસ, માંથી આઈ બરાબર ચાર એમ્પિયર જેટલો વિદ્યુત પ્રવાહ વહન પામશે, વહન પામશે, બરાબર. પછી ફરી પાછું અહીંયા જંકશન આવશે, તો એમાં બે ભાગમાં ડિવાઈડ થશે, બરાબર. એટલે કે ડીસી અને ડી ડી ડેસ, ડીસી ડી ડી ડેસ, એવી જ રીતે અહીંયા બીસી અને બી બી ડેસ, બીસી અને બી બી ડેસ, એવી જ રીતે અહીંયા
આગળ જશે એટલે એડેસ બી ડેશ અને એડેસ ડી ડેશ, એડેસ બી ડેશ એડેસ ડી ડેશ માંથી આઈ બાય ટુ ઇક્વલ્સ ટુ ફોર બાય ટુ ઇક્વલ્સ ટુ બે એમ્પિયર જેટલો વિદ્યુત પ્રવાહ વહન થશે, વિદ્યુત પ્રવાહનું વહન થશે, બરાબર. ચલો ફરી પાછું અહીંયા આવે છે ત્યારે એ જોઈન્ટ થઈ જાય છે, એટલે કે ડી ડેશ સી ડેશ પછી બી ડેશ સી ડેશ અને સી સી ડેશ. ફરી એકવાર ડી ડેશ સી ડેશ બી ડેશ સી ડેશ અને સી સી ડેશ માંથી આઈ બરાબર ચાર એમ્પિયર જેટલા વિદ્યુત પ્રવાહનું વહન થશે, વિદ્યુત પ્રવાહનું વહન થશે, બરાબર. તો આ સાથે આપણે એક્ઝામ્પલ નંબર 3.6 જેમાં ખૂબ જ અગત્યનું કહી શકાય તેવું સમઘનમાં તમે વિદ્યુત પ્રવાહનું વિતરણ બેટા કઈ રીતે કરી શકો છો તે અગત્યનું ખૂબ છે, બરાબર. તો અહીંયા 3 એમ્પિયર વિદ્યુત પ્રવાહ એટલા માટે ધાર્યો છે કારણ કે 3 બ્રાન્ચ આપેલી છે અને ત્રણેય બ્રાન્ચના અવરોધ સરખા છે, એટલે અવરોધ સરખા હોય એટલે હંમેશા વિદ્યુત પ્રવાહનું વિતરણ એક સમાન થાય, એક સરખું થાય, બરાબર. એટલા માટે ઓકે, થેન્ક યુ વેરી મચ.